ધોરણ 12 વિષય કમ્પ્યુટર પાઠ 6 આજે આપણે વાંચીએ 6.28 ફાઇલમાં સંગ્રહેલા અક્ષરો શબ્દો ને લીટીઓ ગણવી એની માટે ડબલ્યુસી કમાન્ડ વપરાય એટલે કે જેવી રીતે તમે વર્ડ ફાઇલ બનાવો છો બરાબર વર્ડ ફાઇલની અંદર નીચે ડાબી બાજુ જોજો તમે કેટલા અક્ષર લખ્યા છે એ એની ગણતરી થાય છે એવું જ આ ઉબુન્ટુમાં છે હવે એમાં જોઈએ તો ડબલ્યુસી કમાન્ડ બરાબર સામે ત્રણ વિકલ્પો અંદર વપરાય છે એમાં કેટલી લાઇન લખી છે તે જાણી શકાય કેટલા શબ્દો લખ્યા છે એ જાણી શકાય શબ્દની અંદર તમે કેટલા અક્ષર લખ્યા છે એની સંખ્યા પણ જાણી શકાય છે હવે જોવો તીર કર્યું છે આ તીરની બાજુમાં છે નિશાન એલ શું લખ્યું છે એલ એટલે કે કેટલી લાઇનો છે લાઇન માટે એલ અને ડબલ્યુ એટલે કે શું કે વર્ડ કેટલા શબ્દો લખેલા માઇનસ ડબલ્યુ હવે સી એટલે વર્ડની અંદર તમે કેટલા અક્ષર લખ્યા તે જાણી શકાય છે બરાબર તો હવે જોઈએ આપણે કે અગાઉ પહેલાં આપણે અમદાવાદ નામની ફાઇલ બનાવી હતી અંદર હવે એની અંદર કેટલા અક્ષરો છે તે જાણવાનો પ્રયત્ન કરીએ તો એની માટે તમારે કમાન્ડ શું લખવાનો ડબલ્યુ સી શું લખવાનું ડબલ્યુ સી બરાબર ડબલ્યુ સી કમાન્ડ વાપરવાનો છે બરાબર હવે એની અંદર માઇનસ ડેશ શું કીધું છે અક્ષરો જાણવાના છે અક્ષરો જાણવા માટે કયો ડેશ ડેશ સી કમાન્ડ વપરાય છે અને પછી તમારે શું લખવાનું જે તે ફાઇલનું નામ અહીંયા આગળ લખ્યું છે અમદાવાદ હવે અમદાવાદ નામની ફાઇલની અંદર હવે તમે આઉટપુટ જોશો કમ્પાઇલ કરશો એટલે શું આવશે 80 અક્ષરોની ફાઇલ છે આ લખ્યું જો 80 અક્ષરો બરાબર એવી રીતના તમે બધા બીજા એક ફરવારા ફરતી બીજા કમાન્ડ આપતું જવાનું જો શબ્દ શોધ માટે ડબલ્યુ લાઇન માટે એલ કમાન્ડ આ રીતના કમાન્ડો આપતું રહેવાનું બરાબર પછી આગળ 6.29 હવે એમાં જો એલ ઇઝ ડેશ એલ જેમાં એલ એટલે શું કે લોંગ લિસ્ટ એટલે લાંબો લિસ્ટ જોતાં આપણને એક લાઇનમાં વન નામ ફાઇલનું નામ લિસ્ટ જોવા મળે છે અહીંયા આગળ આ જો ફાઇલોનું લિસ્ટ જોવા મળે બરાબર એની અંદર જો આ ફાઇલનું નામ સમય આ તારીખ અને આ બધી શું છે ડિરેક્ટરી ફાઇલ ઓબ્જેક્ટનું નામ છે બરાબર હવે આગળ સમજીએ આપણે આને કે અહીં આપણે શું છે કે ફાઇલમાં ઉપલબ્ધ ઓબ્જેક્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપી દીધી છે અને ઓબ્જેક્ટ એટલે કે ફાઇલને ડિરેક્ટરી જોવા મળશે એની પ્રક્રિયા આપણે એ મુજબ સમજીએ તો કે ઓબ્જેક્ટના માલિક અહીં તમે એડમિનિસ્ટ્રેટર જોઈ શકો છો એટલે કે અહીં જો આ એડમિનિસ્ટ્રેટર આ ઓબ્જેક્ટના માલિક એડમિનિસ્ટ્રેટર ઉબુન્ટુ ડોલર આ લખ્યું છે પહેલી લીટી એ શું છે કે ઓબ્જેક્ટના માલિક એડમિનિસ્ટ્રેટર એટલે હવે ઓબ્જેક્ટનું કદ સાઇઝ જોવા મળશે એટલે કે આ જો આ 871 4096 2936 આ બધી આ શું છે એની સાઇઝ છે હા હવે આગળ સમજીએ આપણે કે ઓબ્જેક્ટનો ટાઈમ જોવા મળશે એટલે કે અહીં જો ટાઈમ બતાવે 17:27 8:31 8:31 10:53 હા અને ઓબ્જેક્ટનું નામ ફાઇલ કે ડિરેક્ટરીનું નામ એ તમને જોવા મળશે એટલે કે આ જો અમદાવાદ ડેસ્કટોપ ડેસ્કટોપ ફાઇલ 1 1 2 બરાબર આ બધું હવે એની અંદર આપણે સમજીએ ડેશ આર ડબલ્યુ ને એક્સ આ રહી જો આર એક્સ 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 બરાબર આ એક્સ બરાબર આ છે આ આર ડબલ્યુ આર બરાબર અને આ કેરેક્ટરનો ઉપયોગ શું છે એ સમજીએ ખાલી ડેશ હોય તો ટાઈપ ઓફ ઓબ્જેક્ટ આર ડબલ્યુ એક્સ એટલે કે શું ઓનર પરમિશન આર ડબલ્યુ એક્સ એટલે ગ્રુપ પરમિશન અને આર ડબલ્યુ એક્સ એટલે અધર યુઝર હવે આપણે એને સમજીએ કે ઉપરને પ્રથમ ખાનું એટલે કે આ જે એ શું છે કે ઓબ્જેક્ટનો પ્રકાર દર્શાવે છે આ પહેલું આખું ખાનું હવે એમાં શું છે કે જો પ્રથમ ખાનામાં તમારે ખાલી ડેશ હોય તો હાઇફન ફાઇલનો નિર્દેશ થાય છે અને ડી અક્ષર હોય તો શું સમજવાનું કે ડિરેક્ટરી ફાઇલ છે અને પી અક્ષર હોય તો તે માત્ર ખાલી પ્રક્રિયાનો નિર્દેશ કરે છે બરાબર અને લિનક્સમાં કોઈ પણ ઓબ્જેક્ટ માટે આપણને ત્રણ પરવાનગી મળશે આ વાંચવા માટે ખાલી આર લખેલું હોય એટલે કે શું રીડ પરમિશન એટલે કે ખાલી તમે વાંચી શકો છો કાઢી નાખવા અને લખવા માટે શું વપરાય છે ડિલીટ અને રાઇટ પરમિશન એટલે કે માઇનસ ડબલ્યુથી ઓળખાય છે એ ફાઇલ અને અમલ કરવા માટે માઇનસ એક્સ અને એટલે કે એક્ઝિક્યુટિવ પરમિશન માટે માઇનસ એક્સ લખેલું છે અને જ્યારે ખાલી ડેશ હોય એનો અર્થ એ કે તમે ચોક્કસ ક્રિયાની પરવાનગી આપવામાં આવેલ નથી એટલે એની પર તમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરી શકો નહીં હવે આકૃતિમાં 2, 3 અને 4 એ ફાઇલના માલિક ઓનર અથવા તો યુઝરની પરવાનગી આપે છે એટલે કે આ જો આકૃતિમાં 2, 3 અને 4 આ છે જો આ 2, 3 અને 4 આ શું કરે છે આપણને યુઝરની પરમિશન આપે છે અહીંયા આગળ
पांच छ सात एक खानु शू छे के उपयोग करता जूथ ग्रुप ने मळे परवानगी। अरे सॉरी आ जो बे त्रण अने चार आ शू छे आ यूजर नी परवानगी आपे छे अने पांच छ सात ए शू छे के ग्रुप नी परमिशन आपे छे अने आठ नौ दस ए शू छे के अधर यूजर परमिशन बराबर એટલે કે અન્ય કોઈ ઉપયોગકર્તા કે અધર એટલે કે બીજા જો માટે લખ્યું છે કે અન્ય કોઈ ઉપયોગકર્તા કે જૂથને આ ફાઇલના ઉપયોગ માટે આપવામાં આવેલ પરવાનગીને સ્પષ્ટ કરે છે અને આપણે માલિક એટલે કે ડેશ આર ડેશ એક્સ ડેશ ડબલ્યુ થી આપી શકે છે અથવા એને દૂર કરી શકે એવી જ રીતે આપણે આ પરવાનગી અંક સ્વરૂપે પણ આપી શકાય છે આંકડા પણ તમે લખી આર ડબલ્યુ એક્સની જગ્યાએ તમે આંકડા પણ લખી શકો છો અને અંક સ્વરૂપે પરવાનગી દર્શા અષ્ટ અંકી એટલે કે આઠ આંકડાનો પણ આધાર ધરાવે છે। હવે શાબ્દિક પરવાનગી એમાં જો આપણે જોઈએ હવે એમાં ટ્રિપલ ડેશ છે બરાબર એની અષ્ટ અંકી પરવાનગી શું થાય ઝીરો અંક એટલે કે કોઈ પરવાનગી અપાય નથી અને ડેશ ડેશ એક્સ હોય તો એટલે કે એક જ પરવાનગી એટલે કે માત્ર અમલ કરવાની પરવાનગી અપાય છે અને ડેશ ડબલ્યુ ડેશ તો એમાં બે પરવાનગી અંક છે એમાં માત્ર લખવાની પરવાનગી અપાય છે પછી માઇનસ ડબલ્યુ એક્સ એમાં ત્રણ અષ્ટ અંકી પરવાનગી છે એમાં શું છે કે લખવાનો અમલ કરવાની પરવાનગી અપાય છે અને આર ડબલ ડબલ ડેશ તો એમાં ચાર અષ્ટ અંકી પર એટલે કે એમાં માત્ર વાંચવાની પરવાનગી અપાય છે અને આર માઇનસ એક્સ એમાં પાંચ અષ્ટ અંકી ધરાવતી પરવાનગી અંક છે તો એમાં વાંચવાની અને અમલ કરવાની પરવાનગી અપાય છે હવે આર ડબલ્યુ ડેશ તો છઠ્ઠી અષ્ટ અંકી પરવાનગી અંક છે તો એમાં શું છે કે વાંચવાની અને લખવાની પરવાનગી અપાય છે અને આર ડબલ્યુ એક્સ તો સાત અષ્ટ અંકી પરવાનગી અંક તો એમાં જોઈએ કે બધી જ પરવાનગી અપાય સાત પરવાનગી છે એટલે કે શું એમાં બધી જ પરવાનગી એટલે એમાં બધી અમલ કરવાની લખવાની બરાબર અને વાંચવાની હવે આગળ જોઈએ કે પરવાનગી બદલવી એટલે કે સી એચ એમ ઓ ડી હવે પરવાનગી બદલવા માટે આપણે સી એચ એમ ઓ ડી કમાન્ડનો ઉપયોગ કરીએ છીએ એટલે કે સી એટલે ચેન્જ એમ એટલે મોડ અને ઓપ્શન એટલે કે ઓ તરીકે આપણે ઓળખીએ છીએ અને હા પરવાનગી માટેનું કોષ્ટક છે એમાં જો યુ યુઝર એટલે કે પ્લસ અસાઇન પરમિશન એટલે કે આર રીડ પરમિશન કહેવાય અને જી ગ્રુપ એટલે કે રિમૂવ પરમિશન ઓપ્શન અને એનું પરમિશન શું છે કે રાઇટ પરમિશન અને અહીંયા આગળ જો કેટેગરી અધર ઓ એટલે ઝીરો અધર એટલે કે અસાઇન એબ્સોલ્યુટ પરમિશન એટલે કે એની પરમિશન શું થાય કે એઝ એક્ઝિક્યુટિવ પરમિશન અને એ એટલે એ ડબલ એ એટલે ઓલ કહેવાય બરાબર હવે આપણે જોઈએ કે પ્રથમ તો જે ફાઇલમાં પરમિશન આપવાની તે જ ફાઇલનું લિસ્ટ જોવાનું છે આપણે હવે અમદાવાદ નામની ફાઇલમાં આપવાનું છે બરાબર માટે તમારે લખવાનું એલ ઇઝ ડેશ એલ હવે એનું આઉટપુટ તમને કેવું બતાવશે માઇનસ આર ડબલ્યુ માઇનસ આર અને ડબલ માઇનસ આર પાછળ શું આવશે ડબલ માઇનસ એટલે કે એડમિનિસ્ટર એડમિનિસ્ટર એટલે એક આઠ 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 બે ઝીરો ઝીરો એક ત્રણ આપણે પેલી સંખ્યા જોઈ હતી ઉપર એક બે ત્રણ વાળું એ આ અમદાવાદ અને હવે આપણે શું કહ્યું યુઝરમાંથી રાઇટની પરમિશન કાઢી નાખ્યું છે તો શું લખવાનું સી એચ એમ ઓ ડી યુ માઇનસ ડબલ્યુ પછી પાછળ ફાઇલનું નામ તેનું આઉટપુટ આ રીતનું બતાવશે સમજૂતી આપણે એને સમજીએ કે હવે આ ફાઇલમાં તમે લખી શકશો નહીં કારણ કે રાઇટની પરવાનગી શું કરી છે આપણે દૂર કરી છે બરાબર આ માટે જેથી તમને લખવા નહીં દે હવે આગળ જો ટુ ઓનર ગ્રુપ અને અધર એક્ઝિબિશન પરમિશન આપવી હોય તો તમારે કયો કમાન્ડ આપવાનો સી એચ એમ ઓ ડી યુ જી પ્લસ એક્સ અમદાવાદ ફાઇલનું નામ એનું આઉટપુટ તમને માઇનસ આર એક્સ આર એક્સ આર માઇનસ એક્સ હવે એને આપણે ઇઝ ડેશ એલ એટલે કે અમદાવાદ આપીને લિસ્ટ જોઈએ તો ત્રણેયમાં એક્ઝિબિશનની પરવાનગી જોવા મળશે હવે આપણે ત્રણમાં જોઈએ કે પ્રથમ આપણે અમદાવાદ ફાઇલમાંથી બધી જ પરમિશન દૂર કરી કારણ કે હવે પરમિશન ના આપી હોય તો ઝીરોનો નંબર આવશે માટે સી એચ એમ ઓ ડી ઝીરો ઝીરો અમદાવાદ આપી છે અને એનું આઉટપુટ આપણને જો જો અહીંયા આગળ ખાલી જોવા મળે છે આ ખાલી જોવા મળે છે હવે નંબર માટે અષ્ટંકી અને પરવાનગીવાળું કોષ્ટક જો ત્યારે યુઝર ગ્રુપ અને અધર ને જ પરમિશન આપવી હોય તે નંબર આપવાની છે ઓકે અહીં યુઝરને વાંચવાની ને લખવાની પરમિશન માટે આપણે છ નંબર છે બરાબર છ નંબર છે જો છ નંબર ડબલ્યુ છે લખી દો
ग्रुप ने अमल करवानी परवानगी, ग्रुप ने अमल करवानी परवानगी माय वन छे, અને અધર્સ ને વાંચવાની અમલ કરવાની પરવાનગી આપેલી હોય તો ગ્રુપ કયો નંબર છે? પાંચ નંબર ગ્રુપ પરમિશન લખેલ છે એને. માટે કમાન્ડ શું લખવાનું કે CHMOD 615. હવે ખબર 615 કેમ લખવાના? એ 615 અને આપણે જે ફાઇલને આપવાની હોય નું નામ લખી દે તો આઉટપુટ તમને તરત જોવા મળશે. આપણે આગળની વિડીયોની અંદર 6.30 દિશા ફેર વિશે માહિતી મેળવી.